બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આજે લેવામાં આવનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરાતા ઉમેદવારો નિરાશ. વિગત એવી છે, કેટલા સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચી ગયા હતા, પરીક્ષા રદ જતા ઉમેદવારો નિરાશ થયા હતા. કેટલા ઉમેદવારો અત્યાર વિસ્તારમાંથી આવ્યા હોવાથી વાહનો ભાડે ભીડ કરી આવ્યા હતા. કેટલાક ઉમેદવારો તો અગાઉ દિવસે પરીક્ષા સેન્ટરે આવી ગયા હતા, જ્યારે પરીક્ષા રદ જવાના સમાચાર મળતા માતા પિતાઓ પણ નિરાશ થયા હતા. આ બાબતે ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમે કેટલાક સમયથી મહેનત કરી રહ્યા છીએ, પણ વારંવાર આવું થવાના કારણે અમારી મહેનત પર પાણી ફરી વળે છે. જ્યારે સરકાર આવી નીતિને લઈ કેટલાક ઉમેદવારો ઉંમર પૂરી થઈ જશે એવું મા બાપનું કહેવું થાય છે. આ પરીક્ષા 9 લાખથી વધુ ઉમેદવારો આપવાના હતા. કેટલાક ઉમેદવારો હાથ મંજૂર કરીને પૈસા લઈને પરીક્ષા આવે છે. આ બાબતે ઉમેદવારોએ સરકારને અપીલ છે કે આવું જો વારંવાર તમારા ભવિષ્યનું શું થશે. અર્જનસિંહ પરમાર, જેડેશ ટીવી, તલોદ. સરકાર વિશે કહેવા માગું છું કે અમે 2 મહિનાથી તૈયારી કરીએ છીએ, રાત દિવસ એક કરી ઠંડીમાં. આજે 4 વાગ્યાના અમે નીકળેલા મોટા કંથેરા ભિલોડા તાલુકામાંથી આવીએ છીએ. એમને અહીં સેન્ટર પર પહોંચે આવીને એમને કીધું કે પેપર ફૂટી ગયું છે. અમે 2 મહિનાથી તૈયારી કરીએ છીએ, એનું શું? સરકારને કહી કહેવા માગીએ છીએ કે આવું વારે ઘડીએ કરીએ છીએ. આ 10 થી 7 વખત પરીક્ષા આપીએ છીએ, પણ આવું જ બને છે દર વખતે. સરકારને એવું હોય તો પહેલાંથી કહેવું પડતું કે અમે આટલી ઠંડી વેઠીને સેન્ટર ઉપર નહીં આવતા. અમારી માંગ છે. નામ ખરાડી આશીષકુમાર બહુભાઈ, ગામ મોટા કંથેરા, તાલુકો ભિલોડા, અરવલ્લી જિલ્લો. અહીં આવી ગયા અને પરીક્ષા મોકૂક રહી અને પેપર ફૂટી ગયું છે એવું થયું છે, તો એ વિશે સરકારને શું કહેવું છે એ બાબતમાં અમને જા. હા, તમે સરકારને શું કહેવા માગો છો આ બાબતે? સરકારને અમે કહેવા માગીએ કે આવી રીતે થાય તો આ છોકરાનું ભાવિનું શું? તમને આવવાનો કેટલો ખર્ચ થાય છે? ખર્ચો થાય અમારે આવવાનો 500-500 રૂપિયા થાય, તેથી અહીં આવવાનો. એક જ જણ કેટલા વાગે આવ્યા? અહીંયા આવી ગયા અમે 5 વાગે, સકે ને 6 વાગે.